अंकलेश्वर नेशनल हाईवे पेंशन होटल पर विदेशी नागरिकों होवानी ओळख आपी 4000 થી વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી મહિલા સહિત ત્રણ ગઠિયા ફરાર થઈ ગયા હતા। मूळ બનાસકાંઠાનો અને હાલ અંકલેશ્વરના નોગામાં સીમમાં આવેલ નેશનલ હાઈવે ઉપરની બેન્સન હોટલના મેનેજર મોહમ્મદ મુનાફ હુસેન ખાન સિંધી ગત તારીખ 8મી મેના રોજ હોટલ પર હતા। તે દરમિયાન તેઓની હોટલની બાજુમાં રહેલ ગિફ્ટ સ્ટોરમાં નોકરી કરતો મોદીશ દવા ગિફ્ટ સ્ટોર પર હાજર હતો। તે સમયે સ્વિફ્ટ ગાડી તેઓની હોટલ પર આવી હતી, જેમાંથી બે પુરુષ અને મહિલા નીચે ઉતર્યા હતા, જેઓએ સ્ટોરના કામદારને વિદેશી નાગરિક હોવાનું કહી અંદર પ્રવેશ કરી વાતોમાં ભોળવી વિદેશી કરન્સી બતાવી ભારતીય ચલણી નોટો બતાવવાનું કહી મોદીશ દાઉરાએ તેના પાસે રહેલા 10000ની 500ની નોટો આપતા જ તેમાંથી 4000 રૂપિયા કાઢી લઈ ત્યાંથી જતા રહ્યા હતા, જે બાદ હોટલના મેનેજરે રૂપિયા ચેક કરતા તેમનાથી 4000 રૂપિયા ઓછા જણાઈ આવ્યા હતા અને એક બ્લૂટૂથ મળી કુલ 4000થી વધુનો છેતરપિંડી કરતા મેનેજરે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ત્રણેય ભેજાબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મારું નામ મોહમ્મદ મુનાફ છે અને હું અત્યારે લગભગ 3-1 વર્ષથી અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું। 8 તારીખે લગભગ 7 થી 7 વાગ્યા અને 10 મિનિટના સમયગાળા દરમિયાન સાંજે બ્લેક કલરની ગાડીની અંદર એક બે માણસો અને એક લેડીઝ આવેલ, પોતાની ઓળખ જે છે તે ફોરેનર તરીકે કરીને અમારા જે ગિફ્ટ શોપ છે એના અંદર જાતે ઘૂસી જઈ અંદર મતલબ છેતરપિંડી કરે છે। 4-1000 રૂપિયાની છેતરપિંડી કરેલી છે અને પૈસા જે ચોરી કરીને જતા રહ્યા છે બરાબર, અને સાથે એક બ્લૂટૂથ પણ લઈ ગયા છે, પોતાની ઓળખ જે છે ફોરેનર તરીકે આપી રહી છે। પોલીસ ફરિયાદ કરી, અમે પોલીસ ફરિયાદ પણ કરી છે એટલે પોલીસ હવે ઘટતું કરશે।